ખૂબ સારી વાતો દેવાદભાઈએ કરી. હું બહુ વિરસની વાતો કીર્તિભાઈ ન કરી શકું, પણ મને કીધું એટલે પ્રસંગ યાદ આવી ગયા. બધા હરખા બેસી જાય ને ત્યાં એક વાત કરનાર. ચિત્તોડ ઉપર જ્યારે અકબરે ચઢાઈ કરી, હું આમ ઓલાથી નહીં કરી શકું પણ સહજ, પછી તમારી રીતે ઝડપટ કરો તો એ હું પોચી પોચી વાત કરું, મને બહુ ગમે છે આ વાત. ચિત્તોડ ઉપર જ્યારે 40,000ની ફોજ, પાછું અકબરને એના પીરે એવું કીધેલું કે જેથી અકબરની હામ પ્રતાપની સામે જેથી તારી 4 આંખથી હામ હામ આવ્યો તેથી તારું પૂરું, એટલે એ બીતો. બીજી વાત, મીરાબાઈને જ્યારે, મા મીરાને જ્યારે અકબર પણ મળ્યા છે અને પ્રતાપ પણ મળ્યા છે, અકબર જ્યારે પગે લાગ્યા છે અને અકબર એટલું બોલ્યા મીરામાં સામે કે મા મને ખબર છે આપ કાંઈ લેતા નથી, પણ મારા ડોકને આ મોતીની માળા હું આપના ચરણમાં ધરું છું ને એ તમે કૃષ્ણના ચરણે ધરી ગયો અને મને કાંઈક આશીર્વાદ આપો, ત્યારે મા એટલું બોલેલા મીરામાં કે જા તને કોઈ જીતી નહીં શકે. અને પછી પ્રતાપ પગે લાગે છે, કારણ કે પ્રતાપના સગા મોટી મા છે, અને ત્યારે કહે છે પ્રતાપ તને એટલા આશીર્વાદ આપું કે તને કોઈ હરવી નહીં શકે. આ એક સંતના આશીર્વાદ. પણ વાત મારે એ કરવી, જ્યારે ચિત્તોડ ઉપર જ્યારે ચઢાઈ થઈ, મેવાડ ઉપર જેથી ચઢાઈ થયા, અમીર ઉમરાવોને એના સામંતોને લાગ્યું કે આજ આપણો આપણા પ્રતાપ તમે જ હશો ને તો ફરીવાર ચિત્તોડ આવશે, માટે મહેરબાની કરીને અમે તમને પગે લાગીએ કે આજના યુદ્ધમાં તમારે ઉતરવાનું નથી, આજે અમે ઉતરવાના છીએ. અને એમાં સામંતો ઘણા હતા ટોડલમલથી લઈ, અને એવા વીરવર પુરુષો હતા. પણ જયમલ રાઠોડ જ્યારે ધીંગાણામાં ચડ્યા અને સાહેબ એનો એનો અશ્વ વેતરાઈ ગયો, એના બે પગ ઉપર એમ કહેવાય કે તલવારોના ઝાટકા લાગી ગયા, અને જયમલ રાઠોડ જ્યારે ધરતી ઉપર પીડ્યા ત્યાં એના ભત્રીજાને હાકલો માર્યો હતો, કારણ કે એના ભત્રીજાનો ઘોડો વેતરાઈ ગયેલો, નામ ભૂલી ગયો છું, અને એને પીડ્યા પીડ્યા હાકલ મારી બેટા, પણ બેટો જ્યાં કીધો, પણ જ્યારે કૂદીને આવ્યો છે અને જયમલ રાઠોડને પોતાના ખંભા ઉપર લીધા, એ બે હાથમાં જયમલ રાઠોડના હાથમાં તલવાર હતી અને બે તલવાર એના ભત્રીજાના હાથમાં હતી, અને ચારે હાથ જે ઝાકા ઝીકી બોલાવતા હતા, ચારે હાથીની અંબાડી પર બેઠા બેઠા અકબર એટલું બોલ્યા હતા કે મેં ચતુર્ભુજના દર્શન કોઈ દી નથી કર્યા, પણ આજ મને લાગે છે કે ચતુર્ભુજ ધીંગાણામાં ચડ્યો 4 હાથે સાહેબ. અને પછી એણે એક વ્યક્તિને પૂછ્યું કે હિન્દુસ્તાન કે રાજપૂત કે અંદર એ ક્યાં તાકાત હૈ કે ઇતના બોટી બોટી હોને કે બાદ ભી હાથ મેં સે શમશેર નહીં ગીરતી, ઉસમે એ ક્યાં. ત્યારે એને જવાબ એ આપ્યો છો કે એ માતૃભૂમિ માટે લડે છે અને તમારા સૈનિકો ભાડે લાવેલા રડે છે એમાં, ને તો તમે નો એ હરખા બાદ તમે ઉલાળી લો, એટલે એ બીકે લડે છે અને આ માતૃભૂમિ માટે લડે છે એટલે આ તાકાત છે. એમ આ વીર પુરુષો આ શહીદોને આપણે યાદ એ માટે કરી છે કે માતૃભૂમિ માટે લડ્યા છે આ દેશની આબરૂ. બહુ સારી વાત કરી ને કે માને બોલાવો માગ્યું, એક હમણાં સાહેબ સોરના દીકરાને પકડ્યો, એટલી ધરફોડ ચોરિયું કરેલું, એ પાછું ચોરી કરવામાં કોઈ આડો આવ્યો તો એમાંય તો મારી નાખેલા ને કઈ કલમ થતી મારે રામ જાણે, પણ એ બધી કલમમાં એ પુરોવાઈ ગયો અને છેવટે ફાંસી મળી. પછી એને પૂછ્યું તારી શું ઈચ્છા છે, ત્યાં મારી મમ્મીને બોલાવો, ના મમ્મી આવે ત્યાં મા નો આવે, મારી મમ્મીને બોલાવો તારે શું કરવાનું છે, તાકે મારે જે કરવું મારી મમ્મીને બોલાવો. એટલે અધિકારીએ પૂછ્યું પણ તારી મમ્મીનું કામ શું છે, તાકે મારી મમ્મી આવે ને એટલે મારે બટકું ભરીને એનું નાક કાપી લેવું છે. અરે ગાંડા તારી માનું નાક કાપી લેવું, તાકે હા કે કેમ, તાકે હું નાનો હતો ને ભણતો ને તેથી પેન્સિલ ચોરીને લાવ્યો ને તેથી મારી માએ કીધું હતું કે એવું લાગે તો નોટબુકે બટા ચોરી લેવાય તો આપણે લેવી નહીં, જો તેદી મારી માએ મને ઠપાટ મારી હોત તો અત્યારે અવડો મોટો ચોર ન બન્યો હોત, પણ એ પાયામાં મારી મા જ છે ને એટલે મારે એને આ બટકું ભર લેવું છે. સાહેબ દીકરાને વીરવર પુરુષે મા બનાવે છે અને દીકરાને લૂંટારો એ મા બનાવે છે, કારણ કે પ્રથમ ગુરુ આ દેશની મા છે ભલામણા,
માં શીખવે છે. એટલે કે અહીંયા શિવાજીનું હાલડું પેટમાં પોટીને સાંભળેલી શિવે રામ લક્ષ્મણની વાત, અને તેથી બાલુડાના મુખસે દીધી અન ઉડી અને ઊંઘતે દીધી. ઓલી વાત અધૂરી હતી, પૂરી કરીને મારે કીર્તિભાઈને રજૂ કરવા છે. અમારે જેલમાં પ્રોગ્રામ હતો. તમને બોલે એમ થયું છે કે માય ભાઈ ભૂલી ગયા છો લખ્યું? નહીં, મેં અહીંયા મૂક્યું અહીં આલી પાછો સુડી જાઉં. સાબરમતીમાં અમારો પ્રોગ્રામ હો સાહેબ. સાહેબ હતા જેલર સાહેબ, એના એક ભાઈ એસપી હતા કચ્છમાં, પારઘી સાહેબ. હા, અને અમારા પ્રોગ્રામ નહોતું. પછી અહીંયા ક્યાંક ભોંયર્યું ગયેલું હતું. તો મેં સાહેબને ફોન કર્યો કે અમારે ડાયરાન દી નથી ગણાનું ને, કાંઈ તબલા વાગતા હોય તો રાચે આવડો કામ કરી નાખી. મને કે ના ના માયા ભાઈ એવું નથી, જો તો ઠીક બાપા. પણ સાહેબ અમે પ્રોગ્રામમાં બેઠા ને એટલે ભૂલાઈ જાય, એટલે હું એટલો બધો ભાવ વિભોર થઈ ગયો. તે મેં કીધું કે મિત્રો એવી આપણે અમે જ્યાં પ્રોગ્રામમાં જઈને એમ જ કહેતા ને એવી પવિત્ર જગ્યાએ મળ્યા છે સાહેબ. આ આ આ જગ્યા જેવી પવિત્ર જગ્યા કહેવાય ક્યાંય? હે, અહીંયા કાલે સવારમાં કઈ શહીદોના તમે સલામીનો કાર્યક્રમ રાખ્યો છો, શહીદોના સ્મારકોનો કાલે વિમોચન લોકાર્પણ. સાહેબ આ દરેક અધિકારીઓ હમણાં હમણાં કેવું કેવું તમને બધાને હુજે છે, એટલે મને મજા આવે છે સાહેબ કે આવું બધું બહુ નોંધપાત્ર બને છે. પહેલા બહુ આવું નહોતું સાહેબ, પહેલા બહુ કાંઈ એવું નહોતું. હા, હું કારણ કે જુઓ સાહેબ, તમે બધા મને કલાકાર તરીકે ઓળખો છો, માયાભાઈ કલાકાર છે. પછી અહીંયા એક વ્યક્તિ એવી બેઠી છે કે હું ડ્રાઈવર હતો તે દુરા પણ ઓળખે. એ અમારે ડાઠામાં પીએસઆઈ હતા, તેથી ડાઠા પાસે પછી પોલીસની ગાડી નહોતી. ક્યારેક આવે ગાડી ને ક્યારેક રિપેરમાં આવે, તેથી મારી પાસે જીપ હતી. એટલે એ સાહેબ કે ગાયલા જવાનું છે રેડ પાડવા, એ સહ્યુંમાં હું. એટલે તમને એમ લાગે કે આને પોલીસની એટલી બધી ખબર કેમ પડે, પણ હું તેથી આવી રહ્યા. એ અમારા મોરી સાહેબ જો અહીંયા પીઆઈથી નિવૃત્ત બેઠા છે. અને સાહેબ નાઇટ હોય ને, નાઇટ હોય એટલે મારે આખી રાત મારે જાગવાનું. બોલો, એ બધું આખું ખાતું બોર્ડ આવ્યું હોય. મેં બહુ પોલીસ સાથે ખૂબ રહ્યો છું એટલે મને બહુ મજા આવે, ખૂબ મજા આવે. એટલે મારે સાહેબ ત્યાં બધે બોલતા હોય એવું ત્યાં મારે જેલમાં બોલાઈ ગયું. કીર્તિભાઈ હતા મિત્રો, એવી પવિત્ર જગ્યાએ મળ્યા છે. 4000 કેદી સાહેબ, નવીના જૂનીના કાશીના પાકીના બધા ભેગા કરેલા અમે. ખરેખર અમે પ્રોગ્રામમાં ત્યાં પહોંચ્યા ને એટલે પહેલાં અમારે ચા નાસ્તો હતા, એટલે પારઘી સાહેબની ચેમ્બરમાં બેઠા. એટલે મેં પૂછ્યું સાહેબ ઓડિયન્સ કેટલું? મને કે 1200 જણા. તમે લિસ્ટમાં જોયું તેમાં 4000 હતા, 4035. મેં કીધું આમાં 4035 છે. મને કે બધું ભેગું ન કરાય ભાઈ, એ બધું ભેગું કરીએ તો આપણે અંદર ને ઈવડે એ બહાર. મેં કહ્યું સાહેબ જે થવું હોય થાય, બાકી પ્રયોગ કરવો. પછી અડધો કલાક સાહેબ પ્રોગ્રામ મોડો ચાલુ કર્યો ને હથિયારધારી પોલીસ બોલાવીને અંદર સોકડી પાડીને 4000 ને બેહાડ્યા. પણ પ્રોગ્રામ પૂરો થયો ત્યારે 4000. કીર્તિભાઈને ખબર છે કે એક વ્યક્તિ એવી ન હોય કે એની આંખ ભીની ન હોય. એમાં છૂટા છે એના ઘણાને ફોન આવે કે અમારે જેવું કામ હોય કહેજો લે. એટલે કે એમ અમે સુધર્યા છીએ, હવે અમને ત્યાં ધંધે સડાવો એમ, બીજું કાંઈ નહીં. તમે પાછા બીજું ન સમજ. અમારે એક કલાકાર નામ નહીં આપું, અમે કીર્તિભાઈ અમારો અહીંયા ભાવનગર જેલમાં પ્રોગ્રામ, તે મેં એનો પરિચય દેતો હતો કે આ વ્યક્તિ 11 વાર લંડન જઈ આવ્યા છે, એનો પરિચય આપતો હતો. એવડા મોટા કલાકાર, એ મારી શાળ કહે. મને કહે એવું નહીં, એવું નહીં. મેં તમને શું વાંધો છે? મને કે આમાં પાછા અમુક એ હોય તો એને એમ થાય કે આનું મોટું ઘર છે તો અમારે છૂટા છે, પહેલાં આપણા ઘરમાં ખાતર પાડેલો હોય. સાહેબ હું જેલમાં, મારે કહેવાય જો મિત્રો એવી પવિત્ર જગ્યાએ મળીને ઓલી કર અણહારું બદલી. અને મેં કીધું તારું ગોટાળો છો સાપડાથી કાંઈ? અને ખરેખર સાહેબ આમ પછી ફગ્યા પછી ફગ્યા એમાં. પછી મેં કીધું નહીં મિત્રો, પવિત્ર જગ્યાએ મળ્યા છે. જ્યાં ભગવાન કૃષ્ણનો જન્મ થયેલો, કૃષ્ણની જન્મભૂમિ એટલે જેલ. અને એ જેલમાં જ્યારે આજે પ્રોગ્રામ છે એ ભગવાન કૃષ્ણની જન્મભૂમિ છે મિત્રો, એટલે પવિત્ર જગ્યાએ મળ્યા છે. તો બધા તાળી પડે, લે આ તો અમને ખબર જ નથી. પણ એક જણો આવ્યો, મને કે માય ભાઈ હવે હજ થયો. મેં કીધું કા? મને કે કૃષ્ણ જન્મતા વેત વેતા પીડ્યા થાય ને, અમને અહીં 15-15 વર્ષથી જામીન નથી જડતા. અમારે આજે ટેબલ જમીન કારે મળે કે નક્કી નહીં. સાહેબો કહે ત્યાં સુધી અમારો પ્રોગ્રામ ચાલુ છે. આ એટલે આજ ખૂબ આપણને આનંદ બધાએ કરાયો. અને પાછા ફરીવાર પાછા કીર્તિભાઈને કહું, કારણ કે એણે તો ખાલી ગણપતિ વંદના જ કરી છે, પણ ખરો સાંભળવું, ખરા ગીતો. અને એવી વિનંતી કરું છું આપને,
અચ્છા, અને તાળીઓથી વધાવો. અને ત્રીજી વાત એ છે સાહેબ, આ કલાકાર ને પોલીસ બેયનો ધંધો હરખો દો. અમારે રોજ રાતે જાગવાનું, અમારો પ્રોગ્રામ પૂરો થાય ને એટલે ખરેખર અમારને હારા દૂધની શાક હોય પાતું હોય તો પોલીસ ભાઈ એ નાઇટ કરીને આવતા હોય. એ બધા હોટલે ભેગા થઈ ગયેલા, તમે ક્યાં હતા, અમે આમ હતા, તમે ત્યાં ગમે અહીંયા હતા. એ હોટલવાળાને કહેવાય, જો કલાકાર છે આખા દૂધની શાક બને તે, એનું કીધું માને તને બોલા, કારણ કે રાજ્ય ખુલ્લી રાખવા દીધી હોય. એટલે અમનો ખરેખર અમારો કોઈ ધડો કરતું હોય તો એ કલાકારોનો ધડો પોલીસ કરે. બીજી વાત કે દરેક સમાજ, દરેક ડિપાર્ટમેન્ટ એના પરિવાર સાથે ગમે એ પરબ ઉજવી શકે. એક પોલીસ ને કલાકાર આ બે એવા છે, હાચે માઠે હોય તો તે દી અમે ક્યાંક પ્રોગ્રામ રાખીને બેઠા હોય, તમે ક્યાંક બંદોબસ્તમાં બેઠા હો, કોઈ દી છોકરા આર્ય સાહેબ પ્રસંગ ન કરી શકે. અને કહેવા ગયો સાહેબ, સહેલી વાત એ કહું કે એક દીકરીને રોજ એના પિતાજી લેવા આવે સ્કૂલેથી, અને એક દીકરી રોજ આમ ટગર ટગર જોતી હોય, રિક્ષાવાળો આવે રિક્ષામાં બેસીને દીકરી વહી જાય, અને તે દી એક દીકરી એને મેણું માર્યું, તને કોઈ દી તારા પપ્પા કેમ લેવા નથી આવતા. અને ત્યારે દીકરીએ એટલું કીધું હતું કે તારા પપ્પા સહેલાઈથી લેવા આવી શકે ને એટલે મારા પપ્પા લેવા નથી આવતા. કે મતલબ, કે મતલબ એ છે કે મારો બાપ પોલીસમાં છે, જો એ મને લેવા આવે તો આ દેશનું રખોપું કોણ કરે, એ તો રખોપા માટે નીકળી જાય છે જેથી કરી. અને તારા પિતા એમ કહેવાય કે અહીંયા સહેલાઈથી લાવી શકે અને તું સલામતીથી તારા ઘરે પહોંચી શકે એટલો અમારા બાપને અમે ફ્રી મૂક્યો છે ને, એટલે તમે બધા ફ્રી છો. ભલા માણા કહેવાનો મતલબ એ છે કે આ સમર્પણ છે, આ ત્યાગ છે. નહીંતર એટલા પગારમાં સાહેબ ગમે ધંધો થઈ શકે, પણ આ જે કાર્ય માટે જેણે જન્મ લીધો હોય ને એ કાર્યમાં જે માણા હોઈ જાય છે. હું ઘણીવાર જાહેરમાં સાહેબ કહું છું કે આપણે જે ઘેરે જન્મીએ છીએ ને એ આપણું ઘર નથી, એ આપણું ઉતરવાનું ઠેકાણું છે. જે સમાજમાં જન્મે એનું ગૌરવ 100% હોય, પણ કહેવા ગયો અસ્તિત્વએ તમારું નિર્માણ કર્યું છે, તમારા માટે શું કામ કરવાનું છે. જો આપણે આપણા જે પરિવારમાં જન્મ્યા એ જ સમાજના હોત તો આપણે અત્યારે હો હોના ઘેરે જ બેઠા હોત ને ભાઈ. અને ઘણા વાતો એમ કરે કે બાપ દાદાના પૂન હોય તો સારું થાય, બાપ દાદાના પૂન એક જ છોકરાને લાગે નહીં. દરેક માણસ પોતપોતાનું એ પરમાત્મા જ મોકલે છે. તમને જો આઈજી બનાવ્યા સાહેબને, એસપી બનાવ્યા, આ ભગવાન જ તે તમારી બોડીનો કોઈક ઉપયોગ કરે છે. અમે કલાકાર બનીને બેઠા, અમે સ્ટેજે બેસી ત્યારે અમને ખબર, નકર આ નળામાં પાટો છે, પણ અહીંયા બેસી જાય ત્યારે કોઈનું કોઈ. અને આ કીર્તિભાઈ ગાય છે તો નહીં, એ કોઈ એવું એના આત્મામાં આવી અને એના એના પંડિમાં એ આત્મા આવીને ગૌરાવી દેતો હોય છે. સાહેબ દેવાજભાઈ વાતો કરતા હોય તો કોઈ એવું એમ કહેવાય કે પ્રવેશ પરકાયા પ્રવેશ કરી અને એ બોલાવી દેતો હોય. એમાં આમાં જેટલા જેટલા જે જે ફરજ બજાવો છો ને એને બસ આ બોડીનો આભાર માનજો કે તે અમને એવું આપ્યું છે કે જેથી કરીને અમે રાષ્ટ્રને ઉપયોગ થઈ શકીએ છીએ. સાહેબ અમે કલાકારો એ જ કરીએ છીએ ને, અમે આ કચરો જ સાફ કરીએ છીએ. આ દેશમાંથી 3 વસ્તુ સાફ થઈ જવી જોઈએ સાહેબ. હમણાં રૂપાલા સાહેબ બોલ્યા અમે ગાડીમાં હતા ને, મને કે એક ગોકીરો, એક ગંદકી અને એક ગોબરાય, ત્રણ આ દેશમાંથી વહી જાય એટલે આ દેશ સારે જહાં પે અચ્છા હિન્દુસ્તાન અમારા છે જ તે. પણ આ ત્રણ વસ્તુ, એક તો ગોખીરો, હામ હામાં વોટ્સઅપમાં કોકનું મૂકી દે, કોક સમાજનું મૂકી દે, તો એ કોણ છે કે ન, પણ આખો સમાજ આંદોલનમાં ઉતરી જાય, અમારી માંગે પૂરી કરો, સરકારી વસ્તુને તોડફોડ કરવી. એક આ ગોખીરો બંધ થવો જોઈએ, 18 વરણ એક બનો. કારણ કે આ આ આ પોલીસ જ છે, અને તમે ક્યાં જ્ઞાતિમાં નાખી શકશો મને કહેશો? મિલિટરીના યુવાનને તમે કઈ જ્ઞાતિમાં નાખી શકશો? એ શું વાટ જો હે કે મારી જ્ઞાતિ ઉપર ઓલા પાકિસ્તાન બોમ્બ મારે ત્યારે હું હાલી એવું કે નહીં? એને આખા ભારત માટે એને ભેગ પહેર્યો છે. તો 18 વરણને એક થવું પડે. એક આ ગોકીરો બન, એક ગોબરાય, એ તો ઓલા કરશે ને, ઓલા તો આવા છે ને, આવી ખોટી ગોબરાઈની અંદરો અંદર જે વાતું થાય એ બંધ થવી જોવે. અને એક ગંદકી, ગંદકી કઈ કે ક્યાંય પવિત્ર કામ થતું હોય એની અંદર પવિત્ર જળ જ નખાય, એમાં કોઈ દી ગટરના પાણી ન નખાય. જો આ બધાય જો એક થાય અને આ દેશનું કલ્યાણ માટેની વાત કરે તો હું એમ માનું છું કે ઘણી ખરી ગંદકી આ દેશમાંથી બંધ થઈ જાય. અને એવા ઉપદેશથી આ પોલીસે, ભાવનગર પોલીસે અને અમારા આઈજી સાહેબ સાહેબ આ ત્રણેય જિલ્લામાં પ્રોગ્રામ હમણાં સતત હમણાં ચાલુ રાખે, મને જ કારણ કે એમ થાય કે અમારી ત્રણેય જિલ્લાની જવાબદારી છે. બોટાદ હતા દહેરાંદી પાછા, આજે અહીંયા કાલે અમરેલી,
આપણે પ્રોગ્રામ કરવો ગમે, એટલે ખરેખર અમુક ઓફિસરો આપણને ગમે. સાહેબ અમુક વાર એક એક નક્કી કરી લેજો કે આ મોકો મળે ને, આ જો શેલભાઈને અત્યારે યાદ કરવા પડે, અહીંના કેવડું પોલીસનું કામ એણે કરેલું, અને આપણે જૂનાગઢના એનો નામનો રોડ હે કે બનાવ્યા. એક મોકો મળી જાય ને એક એવું કામ કરી નાખો ને તો દુનિયા જ્ઞાતિવાદમાં માનતી જ નથી સાહેબ, કામમાં જ માને છે. કોઈ એવું કીધું ભગતસિંહને અમે નહીં માનીએ, અમારા જ્ઞાતિના નથી. હે, આ સરદાર વલ્લભભાઈ પટેલને નહીં માનીએ એવું કોઈ નથી બોલતો, 18 વર્ણ માને છે. મહાત્મા ગાંધીને એકલા વાણિયા યાદ નથી કરતા સાહેબ, ભારત વર્ષ આખો યાદ કરે છે. શું કામ? કારણ કે એ આ દેશનો રાષ્ટ્રપિતા બની ગયો છે. કૃષ્ણકુમાર સિંહજીને 18 વર્ણ માને છે, આપ અધિકારીઓને 18 વર્ણ માને છે. અને એ આજ પોલીસ ભેગી થઈ અને એક આવું કામ કરતા હોય ત્યારે એ શહીદોને સલામી દેવા માટે આજ આપણે એવા કલાકારો પધાર્યા હોય ત્યારે હું કીર્તિભાઈને વિનંતી કરું, આવો મારો બાપલ્યો, એને મોજ આવે એવા પાછા ગીતો ભજનો લઈને આવે. ભાઈ શ્રી કીર્તિદાન ગઢવી, જોરદાર તાળીના ગળાથી વધાવે ભાઈ શ્રી કીર્તિદાન ગઢવી.